હેલો દોસ્તો, આજના વિડીયોમાં સ્વાગત છે. તો આજે આપણે એક બહુ મજાની વાત કરવાના છે. આજે ધોરણ એક અને ધોરણ બે માં જેના બાળકો ઘરે અભ્યાસ કરે છે બરાબર, અથવા તો શાળામાં અભ્યાસ કરે છે બરાબર, તો ઘરે બેસીને કેવી રીતે અભ્યાસ કરી શકે, ઘરે બેસીને કઈ સામગ્રી અભ્યાસમાં મદદરૂપ બની શકે બરાબર, તેના વિશે આપણે જોવાનું છે. તો ગૂગલમાં એક વેબસાઇટ છે, આ એક વેબસાઇટ પર આપણે જઈશું. તો બાળક જે ક્લાસમાં ભણતું હોય તો એની જે તમામ સાધન સામગ્રી, સ્વાધ્યાય પોટી છે, પ્રજ્ઞાના કાર્ડ છે બરાબર, અને બીજી જે કંઈ વાર્તાની ચોપડીઓ છે, સચિત્ર બાળપોટી છે, આ બધું એક વેબસાઇટ છે. એક વેબસાઇટની અંદરથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ મટીરિયલ બરાબર. અને ડાઉનલોડ નહીં કરવું હોય તો આ વેબસાઇટ પર જઈને ખોલવાનું અને મટીરિયલનો આપણે ખોલી ને એમાં મટીરિયલ ખોલીને આપણે વગર ડાઉનલોડે પણ બાળકોને અભ્યાસ કરાવી શકીએ છીએ બરાબર, અને ઘરે મહાવડો કરાવી શકીએ છીએ. તો ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો. અને આ વસ્તુ બહુ મહત્વની છે બરાબર, કે આપણે ઘર બેઠા બાળકોને કેવી રીતે શીખવાડી શકીએ બરાબર. તો શરૂઆત કરીશું આપણે, કેવી રીતે આપણે કરીશું બરાબર. તો પહેલાં આપણે ગૂગલમાં જઈશું બરાબર. તો ગૂગલ તો બધાના ફોનમાં હોય જ છે બરાબર. પછી ગૂગલમાંથી આપણે ગૂગલમાં જઈને આપણે સર્વ શિક્ષા એસએસએ ગુજરાત લખીશું. શું લખીશું? સર્વ શિક્ષા એસએસએ ગુજરાત બરાબર. આટલું લખીશું એટલે એક વેબસાઇટ આવશે બરાબર. શું આવશે બરાબર? સમગ્ર શિક્ષા એસએસએ ગુજરાત, સોરી બરાબર, સમગ્ર શિક્ષા એસએસએ ગુજરાત લખીશું બરાબર. એટલે આ રીતે ખોલશે, આને આપણે ખોલીશું સમગ્ર શિક્ષા એસએસએ ગુજરાત, સમગ્ર શિક્ષા ડોટ એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી બરાબર. આ વેબસાઇટ આપણે ખોલીશું બરાબર. આ વેબસાઇટ ખોલીશું એટલે આવો ઇન્ટરફેસ આવશે બરાબર. એ ઇન્ટરફેસ આવશે, એમાં મોદી સાહેબનું બરાબર, આપણે આવું એક પોસ્ટર આવશે, અહીંયા ક્રોસ માર્ક આવશે ચોકડી, એના પર આપણે ચોકડી કરવાની બરાબર, આ ચોકડી મારીશું બરાબર. એટલે આવો ઇન્ટરફેસ ખોલશે બરાબર. હવે અહીંયા થ્રી ડોટ છે, આ થ્રી ડોટ ઉપર આપણે ટચ કરીશું એટલે આવો ઇન્ટરફેસ ખોલશે. હવે આમાં આમાં આપણે શું ખોલવાનું છે? ઈ રિસોર્સ ખોલવાનું છે બરાબર. અહીંયા ઈ રિસોર્સનું ઓપ્શન છે, આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, આ પાંચમું ઓપ્શન છે ને ઈ રિસોર્સ, એના પર આપણે ટચ કરીશું એટલે આ બધું ખોલશે બરાબર. હવે એમાં આપણને શું જરૂરી છે? પ્રજ્ઞા, આ બરાબર, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું બરાબર, છઠ્ઠું ને સાતમું ને આઠમું, આ પ્રજ્ઞા લખેલું છે બરાબર. આ પ્રજ્ઞા ઉપર ટચ કરીશું એટલે ડાયરેક્ટ એની સ્વાધ્યાય પોટી ખોલી ગઈ બરાબર. આ અહીંયા લખેલું છે 22-23નું પ્રજ્ઞા અભિગમનું નવી સાહિત્ય બરાબર, 22-23નું, એટલે આ બધું સાહિત્ય પ્રજ્ઞા ખોલી ગઈ બરાબર. આ ધોરણ એકની સ્વાધ્યાય પોટી ગુજરાતીની, ધોરણ એકની ગણિતની સ્વાધ્યાય પોટી બરાબર. પછી આ ધોરણ બેની ગુજરાતીની સ્વાધ્યાય પોટી, આ ધોરણ બેની ગણિતની સ્વાધ્યાય પોટી બરાબર. આ પ્રગતિમાં પણ શિક્ષકો માટે છે બરાબર, બાળકો માટે આપણે ઘર ઉપયોગમાં નથી બરાબર, શિક્ષકોના કામનું છે, આપણે નહીં ખોલવાનું. આપણે બીજું શું ડાઉનલોડ કરી શકીએ? તો અહીંયા આપણે આગળ જવાનું બરાબર. આગળ જઈને ફરીથી સ્વાધ્યાય પોથી આપીએ, આને ટચ કરે એટલે ડાઉનલોડ થવા માંડે બરાબર. આને ટચ કરીએ, આ ધોરણ બેની આવી બરાબર, પહેલાં ધોરણ એકની ગઈ, આ ધોરણ એકની ગણિતની અને આ ધોરણ બેની ગણિતની બરાબર. હવે આ અભ્યાસ આડબ અને ઊંટનો એક વાર્તા કાર્ડ છે બરાબર, ગણિતના અભ્યાસ કાર્ડ આવ્યા. આમ ટચ કરે એટલે ગણિતના અભ્યાસ કાર્ડ આપણે ડાઉનલોડ થઈ જાય બરાબર. અને એ કાર્ડ પર આપણે ઘરે બેસીને કરાવી શકીએ, ગણિતના અભ્યાસ કાર્ડ બરાબર, આપણે ઘરે બેસીને કરાવી શકીએ બરાબર. હવે આ ગુજરાતીના કાર્ડ આવ્યા બરાબર, પીળા કલર, આ વાદળી કલરના તે ગણિતના અભ્યાસ કાર્ડ બરાબર, અને આ પીળા કલરના તે ગુજરાતીના અભ્યાસ કાર્ડ, એ આપણે બધા અભ્યાસ કાર્ડ સરસ અભ્યાસ કરાવી શકીએ. આમ ટચ ટચ કરો એટલે અભ્યાસ કાર્ડ ડાઉનલોડ થવા માંડે બરાબર. અને ડાઉનલોડનું બટન દબાવો બરાબર, આ ડાઉનલોડનું બટન દબાવો એટલે ફાઇલ ડાઉનલોડ થવા લાગે બરાબર. અહીંયા લખેલું છે રી ડાઉનલોડ, મેં એકવાર ડાઉનલોડ કરી લીધી છે એટલે ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર નથી બરાબર, એટલે હું કેન્સલ કરી દઉં, પણ ડાઉનલોડ થઈ શકે છે બરાબર. જો ડાઉનલોડ ઓપ્શનમાં જાય તો તમને બતાવી દઉં કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે બરાબર. અહીંયા મેં ફાઇલ ડાઉનલોડ કરેલી છે, જો હું ખોલું
અહીંયા ખોલું છું WPS ઓફિસ, આ એક એપ્લિકેશન નાખી દેવાની WPS ઓફિસ બરાબર, અને એ એપ્લિકેશન ખોલવાનું, એટલે આમાં આપણે ખોલીશું એટલે આ ડાયરેક્ટ ખોલી જશે બરાબર. આ આવી ગયું બરાબર, આ ફાઇલ આખી ડાઉનલોડ થઈ ગઈ. હવે ડાઉનલોડ થઈ ગઈ એટલે આપણે એને બાળકોને આપણા ફોર્મમાંથી જ વંચાવી શકીએ બરાબર. આ ગણીનો ગ, નગરનો ન, મરચુંનો મ, જમરૂખનો જ, ગાડુંનો ગા, નાકનો ના, માળાનો મા, જાસૂરનો જા, પછી આ ટ્રેનના કાર્ડ બરાબર, ગાડીના કાર્ડ, આ રમત, પછી આ નમન, ગજ, લગભગ 100 ઉપર ચિત્રો હશે. આ બધા ચિત્રોની આપણે બાળકોને ઘર બેઠા શીખવાડી શકીએ બરાબર. જાન, મગ, મગનું ચિત્ર બરાબર, આ એક બીજી રમત. પછી આ શબ્દવાચન, ગગન, જમ, મગન, મનન, ગમન, જનન, મગ, જાગ, મગજ, જમ બરાબર. વહાણ, દડાનો દ, વહાણનો વ, રમકડા, સગડી, રમકડાનો ર, સગડીનો સ, વિલણનો વે, દેડકાનો દે, રેડિયાનો રે, સેટુનો સે. આટલા બધા ચિત્રોની સમજ, આ બધા ચિત્રોની સમજ આપણે ફોનથી જ સમજાવી શકીએ બરાબર. બાળકોને ઘરે બેસીને શીખવાડી શકીએ બરાબર. એને આપણે ડાઉનલોડ કરી શકીએ એવી રીતે આપણે આ બધા જ કાર્ય બરાબર. આ વાક્ય આવી ગયા બરાબર, સાવન રમવા જા, રીવા રમવા જા, દેવન રમવા જા, રાજા રમવા જા બરાબર. કમળનો ક, બટકનો બ, અજગર, અજગરનો અ, છત્રીનો છ, કબૂતરનો ક, બકરી, બકરીનો બ, અન્નસ, છબી, પછી એલચી, આકાશ, આગગાડી, આગબોટ, કમળ, આ બધા કાર્ડ બરાબર. આ બધું આપણે ડાઉનલોડ કરી શકીએ. શું કરી શકીએ? ડાઉનલોડ કરી શકીએ અને બાળકોને ઘર બેઠા શીખવાડી શકીએ બરાબર. તો આ શિક્ષકોને પણ બહુ ઉપયોગી છે. ઘરે બેસીને જે વાલીઓ પોતાના બાળકને તૈયાર કરે છે એવા વાલીઓને પણ આ માહિતી ઘણી ઉપયોગી છે બરાબર. આપણે કશું નથી કરવાનું, ઘણા બધા વાલીઓને ખબર નથી, આ એક નવી માહિતી હોય છે બરાબર. તો વાલીઓને ખૂબ ઉપયોગમાં, મદદમાં મને ગૂગલમાં જવાનું, સમગ્ર શિક્ષા SSA ગુજરાત લખવાનું બરાબર. તો એની વેબસાઇટ આવશે સમગ્ર શિક્ષા SSA ગુજરાત.org બરાબર. એમાં 3 પર જવાનું, ઈ રિસોર્સ પર જવાનું, પછી પ્રજ્ઞા એપ્રોચ પર જવાનું બરાબર. પેલું વોટ્સએપનું જે કંઈ ખોટું છે એનામાં આપણે ચોકડી લગાવશું, એટલે આ આ રીતે આપણે જવાનું છે બરાબર. ઇન્ટરફેસ આપણે બતાવી દીધું છે બરાબર. તો આ રીતે તમે ઘરે આ મટીરિયલને ડાઉનલોડ કરજો બરાબર, ને ઘરે બાળકોને શીખવાડજો બરાબર. કારણ કે પ્રજ્ઞાગણના કાર્ડ ઘરે આપણે હોતા નથી, પણ આ રીતે વાલીઓ ઘરે પણ પ્રજ્ઞાનું મટીરિયલ પોતાના ફોનમાં કાઢીને પોતાના બાળકને શીખવાડી શકે અને તૈયાર કરી શકે બરાબર. તો ચેનલ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, અને આ ઘરે આ રીતે મટીરિયલ ખોલજો બરાબર. અને ચેનલમાં કમેન્ટ લખજો બરાબર. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વેબસાઇટ જો નખાઈ શકે નાખી શકીશ બરાબર, નાખી દઈશ. તો તમે ડાયરેક્ટ લિંક તેના પરથી પણ તમે કરી શકશો બરાબર. તો આ રીતે બાળકોને ઘરે તૈયાર કરવામાં આ સામગ્રી ખૂબ મદદરૂપ બનશે બરાબર. તો આજના વિડીયોમાં એટલો જ. બાય.